ચૌદમી તાખા કેને કે અધ્યાત્મ વિજ્ઞાનના રહસ્યો ખુલ્લા થાય છે. બધા સ્વપરના સાંધાની વાતો છે બધી. દ્રવ્ય ગુણ પર્યાય આ બધું, આ જગત કેવી રીતે અધિકરણ ક્રિયા કર્મ બંધાય, સી રીતે કર્મ બંધાતા અટકે, સી રીતે આખું એ છે ને. આત્મા બગડ્યો જ નથી. અનંતકાળ પહેલાં, અનાદિકાળથી અનંતકાળ સુધી આખા સંસારકાળમાં પોતે બગડ્યો જ નથી. ફક્ત સંજોગોથી ઘેરાયેલો છે. સંજોગો એટલા બધા નજીક છે એટલે એને ભ્રાંતિ ઊભી થાય છે. મેં કર્યું, મને થયું, બસ ભ્રાંતિથી કર્મ બંધાયા. એ કર્મય પાછું પોતાના દ્રવ્યની અંદર બગાડતું નથી. જેમ લોહચુંબક અને લોખંડનો પાવડર હોય ને તો બે ચોંટી જાય. લોહચુંબક બગડ્યું નથી પણ અડીને ઊભા છે ભ્રાંતિ રસ્તે. ફક્ત ભ્રાંતિ છે, મેં કર્યું, હું જ છું, આ મને જ થાય છે. પછી મૂંઝવણ આવે છે, મૂંઝાયા કરે છે ને, ગુચાયા કરે છે ને, અટક્યા કરે છે. આ હું નથી, આ વ્યવસ્થિત કરતા છે ને, હું શુદ્ધ આત્મા છું. જ્ઞાન થયું એ નવું બીજ પડવાનું અટક્યું. હવે પૂતગલ એ તો એ બાંધાયેલું પૂતગલ એના કાળે છૂટશે. કાળ ક્ષેત્ર એ દ્રવ્ય એ ક્ષેત્ર ભેગું થશે, કાળ પાકશે ત્યારે એક ડિસ્ચાર્જ થશે, પડ બીજું પડ ડિસ્ચાર્જ થશે, એમ કરતાં કરતાં કરવી પડશે. અને દરેક ડિસ્ચાર્જ વખતે આપણે આટલી જાગૃત, હું આ નથી, હું આ છું, વ્યવસ્થિત કરતા છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું. એ નવું બંધાતું અટકી જશે. એટલું બધું નજીક છે કે ભ્રાંતિ ઊભી થાય છે. હું જ બોલ્યો, તું જ બોલ્યો, તે જ મને કહ્યું, મને કહ્યું કે આ પાટિયાને કીધું, ટેપ રેકોર્ડર બોલી કે તું શુદ્ધ આત્મા છું. તો એ ભ્રાંતિ અનાધિકારથી ખસતી જ નથી. હવે જ્ઞાન પછી તૂટ્યું. 5 આજ્ઞાથી નવી ભ્રાંતિ ઉત્પન્ન થશે ને જૂની બધી ઓગળ્યા કરશે. જૂની ફળ આપી રહી છે, નવું બીજ બગડવા નહીં દે 5 આજ્ઞા. એ વિજ્ઞાન દાદાએ ખુલ્લું કર્યું, જબરજસ્ત ખુલ્લું કર્યું છે કે આખું એ છે ને. અમને જે દશામાં અમે જે રહીએ છીએ એ વાત ખુલ્લી કરીએ છીએ. એ લેવલની વાત તો બધી ખુલ્લી કરી છે. આપણે તો ટૂંકું 5 આજ્ઞા એનો સાર જ છે. એ આજ્ઞા પાડો ને એટલે આખું, જેમ 5 સ્વીચો આપી હોય ને પછી આખી વાયરિંગ ને એ ક્યાંથી મેઇનમાંથી કરંટ લાયા હોય ને 440 વોટના ને પછી 220નું આ ને એ આપણે લાંબુ કરશું ને આ સ્વીચ સમજી ગયો, પંખો આ લાઇટ થઈ ગઈ, આ ડીમ લાઇટ થાય છે, આ એસી થાય છે, આ મેઇન સ્વીચ ઓફ કરવાની સમજી ગયો કહેશે. બોલો કશું કરવાનું નહીં ને, સ્વીચો સમજી લેવાની. અને શિયાળાને દાડે પછી પંખા ચાલુ કરીએ ને હા ઠંડી લાગે છે, એટલે પણ તે ભૂલ કરી, મેં કાંઈ કર્યું નથી, આ સ્વીચ તો દબાય, એટલે ખોટી સ્વીચ દબાવી. સ્વીચો સમજી લેવાની. 5 આજ્ઞા બન્યું એ વ્યવસ્થિત. આમ કહી ગયો ને મારું આમ બગાડી ગયો ને 5000 મારા પડાઈ ગયો. અરે આમ તો 1 ફ્લાઇટની ટિકિટમાં 8000 ખર્ચી નાખીએ. હું બેંગ્લોર જઈ આવ્યો પછી મજા આવી ગઈ. અરે 3 દાડે ને મજામાં પૈસા ખર્ચી આવ્યો ને 5000 લઈ ગયો, કકડાટ કરો છો, મને અપમાન કરી ગયો. અને આપણે મોકલેલું પાછું આવ્યું. આ બધું પૂતગલ બે પૂતળા અથડાય છે. આપણે ચેતન જુદા અને પેલું ચેતન જુદો, વચ્ચે આપણે દેખનાર છીએ. તે ભ્રાંતિ ઊભી થાય છે, મને જ કર્યું, મારું જ બગડ્યું. આ પૈસાનો સંયોગ છે એ વિયોગ થશે. આપણો હિસાબ આપીને વિયોગ થવાનો, દુઃખ આપીને, ખોટો પૈસો દુઃખ આપીને જતો રહે. તે જવાનો તો જઈ રહ્યો છે પૈસો, પણ મારા કયા, આણે પડાવી લીધા, હું જોઈ લઈશ. એટલે આવતો અવતાર બાંધ્યો. અરે આપણે તો જોનાર છીએ. આ સંયોગ ભેગો થાય છે, ફળ આપે છે, સંયોગ વિયોગ થાય છે. આપણી ભ્રમણા અને ઊભું થાય ને, મને આમ કરી ગયો તેમ, તેને જોવાનું છે. ઓહો આવા ભાવો ઉત્પન્ન થયા, આ એ ડિસ્ચાર્જ ભાવો છે. આવો પૈસા જાય, પેલો મેં અહંકારને ભોગવટ આવે, એ ભોગવટ આવવા માટે જ જવાનો હતો પૈસો. અને પેલો આવો વ્યવહાર કરે આપણી સાથે, એ બધું ડિસ્ચાર્જના ખાનામાં પડે છે.
આપણે એને જાણો કે હો દીપકભાઈ દુઃખી થયા, તમે ગુના કર્યા તો દંડ તો ભોગવવા પડશે ને. આપણે છેટા રહીને આત્મા રૂપે રહો. એટલે એ વિજ્ઞાન દાદાએ શોધી કાઢ્યું, કોઈ પણ પરિસ્થિતિમાં કર્મ બંધાય નહીં અને મુક્ત દશા નિરંતર રહી શકે. આ જ દેહમાં, આ જ કાળમાં, હળહળતા કળિયુગમાં, તમામ દુઃખો વચ્ચે, તમામ બધા મુશ્કેલીના સંજોગોમાં મુક્તિ રહી શકે. વિજ્ઞાન છે, સમજી સમજી સમજીને. અને આટલું જ સમજવાનું છે, હું આ નથી, હું આ છું, આ વ્યવસ્થિત કરતા. અને જે સંયોગ ભેગો થયો ફાઇલ, એનો સંભાવે નિકાલ કરો. જેટલું રિલેટિવ છે બધું વ્યવસ્થિતને તાબે છે, આપણી માટે ફાઇલ છે, સંભાવે નિકાલ કરો. એ ખરાબ ઉપર દ્વેષ નહીં, સારા ઉપર રાગ નહીં, નિકાલ કરો. ત્યાં ભૂલચૂક થઈ એના ભોગવટ આવે છે. ભૂલચૂક આ ખોટું સાચું કર્યું એ ભૂલચૂક નહીં, એ તો ખરી વ્યવહારિક ભૂલચૂક. આ પારકી વસ્તુને પોતાની માની એ ભૂલ, પોતે નથી કરતો એને મેં કર્યું માનવું ભૂલ, વ્યવસ્થિતને ઓળંગ્યું કેમ આણે કર્યું એના ભોગવટ આવે છે. મને થયું રિલેટિવને પોતાનું માન્યું એનું દુઃખ છે, એના ભોગવટા છે. આટલું જાગૃતિ રાખવાની છે. નિશ્ચય દ્રષ્ટિ, પાંચ આજ્ઞા, રિલેટિવ તો મારું સ્વરૂપ ન હોય, રિલેટિવ વ્યવસ્થિતને તાબે, રિલેટિવનો સંભાવે નિકાલ કરો. થઈ ગયા રિયલ. અને ખરેખર પોતે એબ્સોલ્યુટલી રિયલ જ છે. આ સંયોગ ભેગો થાય છે, આ રિલેટિવ ભાવ ઊભો થયો છે. ટ્રેન ભેગી થઈ તો હું પેસેન્જર છું, અને તું કાયમનો પેસેન્જર છે, તો વ્યવહાર ઊભો થયો છે. કહેવાય વ્યવહારમાં આપણે પેસેન્જર, કે આપણે પેસેન્જર છે, આ ટ્રેન આપણી છે કે છે. કાંઈક ટ્રેન આપણી હોતી હશે. બીજે દાડકે તમારી ટ્રેન, ના ના ઘેર આવી ગયો, આપણે કાંઈ લેવા દેવા નહીં કહેશે. તો એક ટ્રેવ વ્યવહાર ઊભો થયો છે, તો વ્યવહારને કાયમ ન માની બેઠા છે. એ ભૂલ ભાગી નાખવાની, વ્યવહાર તરીકે રહેવા દો. ડ્રામેટિક ગેસ પેસેન્જર ટ્રેન મારી પૂરું થાય એટલે આપણે ઘેર, કે હું શુદ્ધાત્માને સંજોગ હતો, વિયોગ થયો. આ સંયોગ ભેગા થવાથી ભ્રાંતિ ઊભી થાય છે, મારી ટ્રેન, હું જ પેસેન્જર છું. એ ભ્રાંતિ, એ દરેક નાના નાના સંજોગો, ટાઈમ ભેગો થાય, હું તો વહેલો આવી ગયો લાગે છો, કોઈ આવ્યું જ નથી કે સર. એટલે હું વહેલો આવ્યો કે આ પૂતળું વહેલું આવ્યો? વ્યવસ્થિત એને લાવ્યું તો કે હું જ વહેલો આવ્યો, પણ મોડું થઈ ગયું, આ બધા આવી ગયા કે છે. તો ભોગવા આ બધી અણસમજણો, એટલી બધી હજારો પ્રકારની અણસમજણો ની આટી એ ભોગવા ટાપ્યા કરે, અથવા તો જાગૃતિને ડીમ કરી નાખે. પાછી જાગૃતિ રીસેટ કરો. પાંચ આજ્ઞા, જુદાપણાની જાગૃતિ. બોલો, એટલું બધું મુક્ત દશા આપણને આપી છે વિજ્ઞાનથી. કર્મ તો બંધાય નહીં, પણ ગમે તેવા કર્મફળમાં જે લાવે કે મેં લાવે, મહી મુક્તિ રહી શકે. એટલું બધું મુક્ત મોક્ષ કે હાથમાં મોક્ષ આપ્યો છે આ કાળમાં, આ ક્ષેત્રે. આપણો પુરુષાર્થ માગે છે.